નમસ્કાર મિત્રો, આઈ હોપ કે કેમ છો, બધા મજામાં છો, હું પણ મજામાં છું, તમે પણ મજામાં છો. જય માતાજી ને હર હર મહાદેવ. તો મિત્રો, તમારું અમારા નવા વ્લોગની અંદર સ્વાગત છે. અને મિત્રો, જે આ ખેતર દેખાઈ રહ્યું છે, આની અંદર ફક્ત રોટાવેટર મારેલું છે. અને મિત્રો, આની અંદર હજી સા પણ નથી નાખ્યા. અને આ જે ખેતર છે, એ ખેતરની અંદર કોઈ પણ પ્રકારનું વાવેતર પણ કરેલું નથી, ફક્ત રોટાવેટર હાલેલું છે. અને મિત્રો, ત્યારબાદ આપણે જે બીજા ખેતરની અંદર આવી છીએ, એને એક જ શેડો છે બીજા ખેતરની અંદર. તો મિત્રો, જે એ ખેતર છે, એ ખેતરની અંદર આપણે આવ્યા છીએ કે જો તમને સા દેખાઈ રહ્યા છે, અને પાછળનું જે ખેતર રહ્યું ને, એમાં સા નથી નાખ્યા. તો મિત્રો, અત્યારે જે આ સિચ્યુએશન પ્રમાણે, જો કે આ ખેતરની અંદર એક વખત સા નાખ્યા હતા, વરસાદ આવ્યો હતો, અને વરસાદ આવી ગયો એટલે જમીન ચપડાઈ ગઈ હતી. અને મિત્રો, જે આ જમીન ચપડાઈ ગઈ હતી, ત્યારબાદ આ જમીનની અંદર જે નાનું ટ્રેક્ટર આવે એમાં આગળ રાંપ હાલે, અને રાંપ હાલ્યા બાદ પછી પાછળ જે ત્રણ સા નખાતા જાય, એવી રીતનું આ ખેતરની અંદર સા નાખી. અને મિત્રો, વાવેતર અત્યારે હાલમાં કરી દીધું છે કપાસિયાનું, કારણ કે હવે આ જે ઉપરવાળો જ્યારે વરહે ત્યારે કપાસિયા ઉગી જાય. અને મિત્રો, તમને પાછળ દેખાય છે જે ખેતર છે, એની અંદર કોઈ પણ પ્રકારનું જે વાવેતર કરેલું નથી. ઉનાળા વખતમાં સીધું ડાયરેક્ટ રોટાવેટર મારી અને એમના ખેતર પીડ્યું છે. અને મિત્રો, આ જે તમને સા દેખાય, જો તમારા વિસ્તારમાં વરસાદ આવી ગયો હોય વાવાઝોડાની અસરના કારણે, અને વરસાદ આવી ગયો અને જમીન છપડાઈ ગઈ હોય, તો ખરેખર મિત્રો, રાંપ હાંકી અને ત્યારબાદ ફરીથી સા નાખી અને તમે એમાં વાવેતર કરશો તો વધારે અનુકૂળ રહેશે. અને મિત્રો, આપણે જે સા નાખીને વાવેતર કરશું એટલે કોરામાં કપાસો જશે, અને બીજી વખત એટલે કે ચોમાસાનો જે ચોમાસા દરમિયાન જે વરસાદ આવે, એ વરસાદની અંદર આપણો કપાસો ઉગે, અને કપાસો ચોમાસા દરમિયાન ઉગે તો એ બળથી અને સારી ક્વોલિટીવાળો સોળવો થતો હોય છે. અને મિત્રો, અત્યારે જે આપણે જેવા તેવા ઝરફરાટની અંદર કપાસિયા વાવી દીવે, અને કદાચ અઠવાડિયે કે ચાર દિવસે પાંચ દિવસે કપાસિયો બહારો નીકળે તો તકલીફ પડે. અને મિત્રો, જે એ કપાસિયો છે એમાં બળ ન હોય, એ કુપોષણવાળો છોડવો થતો હોય છે. અને મિત્રો, અત્યારે આપણે જે આ ખેતરની વાત કરી કે આ ખેતરની અંદર રાંપ મારી અને ફરીથી સા નાખ્યા છે, અને મિત્રો, આ સા નાખી અને આની અંદર હવે વાવેતર કર્યું છે, તો મિત્રો, આ વાવેતર કર્યું ને એમાં વધારે લાભ થાય, કારણ કે જો વરસાદ આવે અને સીધો છોડવો છે, એ બળથી ત્રણ દિવસની અંદર કપાસ બહારો નીકળી જાય, કારણ કે વરસાદ સારો આવે એટલે ત્રણ દિવસમાં કપાસ બહારો નીકળી જાય. અને મિત્રો, પાછળ જે જમીન છે, એ જમીન ચપડાઈ ગઈ છે, એ જમીનની અંદર પહેલાં તો રાંપ આંકવી પડે, અને ત્યારબાદ હવે સા નાખે એટલે એમાં વાવેતર થઈ શકે. અને મિત્રો, આ ખેતરની અંદર ઓલરેડી અત્યારે કપાસનું વાવેતર કરી નાખેલું છે. અને મિત્રો, કપાસ હવે જે ઉપરવાળો વરસે એટલે જો સારો વરસાદ થાય હવે, કારણ કે વિધિવત રીતે ચોમાસું 15 તારીખે બેસે છે, અને 15 તારીખ પછી આપણે ગુજરાતની અંદર વરસાદ આવે છે, તો ગુજરાતની અંદર જે જો પૂરજોશથી વરસાદ આવશે તો આ કપાસિયા ઓલરેડી કમ્પ્લીટ ઉગી જાય છે, અને ખેડૂત મિત્રોને બધાને લાભ થશે, કારણ કે ત્રણ દિવસની અંદર કપાસિયો બહાર નીકળે તો એ બળથી કપાસિયો આવતો હોય છે. અને મિત્રો, જે આ વાવાઝોડાની અસરના કારણે ઘણા વ્યક્તિઓએ કપાસિયાનું વાવેતર કરી દીધું છે, અને જે કપાસિયાનું વાવેતર કર્યું છે, અમુક અંશે કપાસિયો બહારો નીકળ્યો છે. જે જે વિસ્તારમાં નીચે નીચે પાણી ભરાણા છે, ત્યાં કણે કપાસિયો બહારો નીકળ્યો છે, અને જે પાણી નથી ભરાણા એવા વિસ્તારમાં કપાસિયો બહારો નથી નીકળ્યો, અને કપાસિયો બહારો નથી નીકળ્યો તો એ કપાસિયો ઓછામાં ઓછો 3 થી 4 દિવસ અંદર વળ ખાય, અને પછી જે કપાસિયો છે એ બહાર નીકળે એમાં કોઈ જોર હોય નહીં કપાસિયામાં, કારણ કે પહેલાં જીને પોતાની તાકાત અજમાવી દીધી છે બહાર આવવા માટે. અને મિત્રો, જે નીચે છે એ નીચે ગરમ હવા છે, અને ઉપર આવે તો ઉપર જે જમીન છે એનું પડ હુકાઈ ગયું હોય એટલે કપાસિયો વચ્ચે ને વચ્ચે મૂંઝાઈ જાય છે, અને કપાસિયાને તકલીફ પડે છે, એટલે બહાર નીકળવામાં પણ કપાસિયાને ઘણી તકલીફ પડતી હોય છે. તો મિત્રો, તમારે જો વરસાદ આવી ગયો હોય તો એમાં રાંપ મારી અને મિત્રો ફરીથી સા નાખી, અથવા તો સા ઉગાડ્યા પછી તમે એમાં વાવેતર કરશો તો એમાં વધારે લાભ રહેશે, અને છોડનો વિકાસ અને વૃદ્ધિ પણ સારી થશે. તો મિત્રો, આ વ્લોગને અહીંયા પૂરો કરીશું અને ફરી મળીશું નવા વ્લોગની સાથે, નવી માહિતી સાથે.